ગાંધીધામના યુવાને પિતા પાસેથી 25 લાખ લેવા અપહરણનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો બહાર આવ્યો. ગાંધીધામ શહેરમાં વેપારીના પુત્રનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જો કે અપહરણની આ ઘટના યુક્તિપૂર્વકનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. પિતા પાસેથી 25 લાખ મેળવવા માટે અપહરણનું નાટક રચવામાં આવ્યું હતું. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. ગત 14મી તારીખે ભીખાભાઈ શંકરભાઈ ગોહિલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી કે તેમના દીકરા જયદીપનું કોઈ અજાણ્યા ઈસમોએ અપહરણ કરી રૂપિયા 25 લાખની ખંડણી માંગી છે, જેથી અપહરણ થયેલા યુવાનને શોધવા માટે ગાંધીધામ એ ડિવિઝન અને LCB ની અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન PI MM જાડેજાને મળેલી બાતમીના આધારે એક ટીમને મોરબી રવાના કરાઈ હતી, જ્યાં અપહરણ થનાર યુવાન ગળપાદરના ભવાનીનગરમાં રહેતો જયદીપ ઉર્ફે રવિ ભીખાભાઈ ગોહિલ મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જયદીપે જણાવ્યું કે પોતાના ધંધામાં નુકસાન થયું હોવાથી નુકસાનના રૂપિયાની ભરપાઈ કરવાની હતી, જે માટે તેણે પિતા પાસેથી રકમ પડાવવા આ કાવતરું રચ્યું હતું, જેમાં મોરબીના વાંકાનેરમાં જીનપરામાં રહેતા મિત્ર સચિનભાઈ નાનજીભાઈ જીંજુવાડિયાએ મદદગારી કરી હતી. સચિને ફોનમાં વોઇસ રેકોર્ડિંગ કરી તેના પિતાને વોઇસ રેકોર્ડિંગમાં અપહરણ થયું હોવાની અને તેણે છોડાવવા માટે રૂપિયા 25 લાખની ખંડણી માંગી હોવાનો સંદેશો મોકલ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છની ટીમે ગણતરીના કલાકોમાં ખંડણીના ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.